જે ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ કંપની આઈસીઆઈસીઆઈ બેંકના રિઝલ્ટ સાથે કરીશ. અહીંયા જે રીતે પરિણામ આપણને આવતા દેખાયા છે, એક મિશ્ર પરિણામ કહી શકાય. પ્રોફિટ સૌથી પહેલાં વાત કરી લઈએ, 14.6% વધારો આપણને જોવા મળતો દેખાવ છે. એનઆઈઆઈમાં 7.3% ઉછાળો છે. પણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે થોડા ઘણા આપણને ઘટતા દેખાયા છે, 4.36% પર રહેતા દેખાયા છે, જે અગાઉ 4.78% પર હતા યર ઓન યર બેઝિસ પર. બીજી બાજુ ગ્રોસ એનપીએની વાત કરી લઈએ, ત્યાં પણ એક ક્યુઓક્યુ બેઝિસ પર આપણને થોડો ઘણો ઘટાડો જોવા મળતો તો દેખાયો છે. 2.15% પર રહ્યા છે ગ્રોસ એનપીએ, જે પહેલાં 2.16% પર હતા. નેટ એનપીએમાં પણ એક થોડો ઘણો ઉછાળો આપણને જોવા મળતો દેખાય છે, 0.42%ની વધી અને 0.43% પર આપણને આવતા દેખાયા છે નેટ એનપીએ. તો ફોકસ રાખવાનું રહેશે. ક્યુ વનમાં ખાસ કરીને નવી એનપીએની વાત કરી લઈએ તો તે 15% વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે. ડિપોઝિટ જે છે તે આપણને થોડા ઘણા વધતા દેખાયા છે. અને લોનની વાત કરી લઈએ તો 16% આપણને લોન વધતી દેખાઈ રહી છે. હવે આઈસીઆઈસીઆઈ બેંકનો જે કોનકોલ થયો હતો તેની પણ અમુક વિગતો બહાર આવતી દેખાય છે, જેમાં કંપનીનું કહેવું છે કે રિટેલ લોન ગ્રોથ જે છે 17.1% પર રહેતો દેખાય છે યર ઓન યર બેઝિસ પર, અને ક્યુઓક્યુ બેઝિસ પર 2.4% પર રહેતો દેખાયો છે. એટલે ઓવરઓલ એક કહી શકાય મિશ્ર પરિણામ છે. નફોમાં 15% વધારો જોવા મળતો દેખાયો છે, પણ માર્જિન જે છે ખાસ કરીને તે આપણને થોડા ઘણા સુસ્ત રહેતા દેખાયા છે. અને 5 ત્રિમાસિકમાં ડિપોઝિટ ગ્રોથ જે છે તે આપણને સૌથી ઓછો રહેતો દેખાયો છે. તો એક મિશ્ર પરિણામનું રિએક્શન આઈસીઆઈસીઆઈ બેંક બતાવી શકે છે, ફોકસ રાખવાનું રહેશે. ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. સૌથી પહેલાં સીએલએસએ આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમણે વધારી 1500 પ્રતિ શેરના કર્યા છે. બર્નસ્ટેન છે તે ખાસ કરીને માર્કેટ પરફોર્મ રેટિંગ આપી રહ્યું છે અને 1250 પ્રતિશતના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાયા છે. અને જેપી મોર્ગને પણ આઉટ પરફોર્મ કોલ આપ્યો છે. લક્ષ્યાંક વધારીને તેમણે 1375 પ્રતિશતના કર્યા છે. તો એક બ્રોકરેજ રિપોર્ટ તો આપણને સારા આવતા દેખાયા છે. આઈસીઆઈસીઆઈ બેંક પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. બીજું એક બેન્કિંગ કાઉન્ટર ઇન્ડસઇન્ડ બેંકનું છે. અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે, કારણ કે જે રીતે પરિણામ આપણને આવતા દેખાયા છે, પ્રોફિટ 2.2% વધ્યો છે. આવકમાં ખાસ કરીને એનઆઈઆઈની વાત કરી લઈએ તો 11.1% વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે. ગ્રોસ એનપીએ જે 1.92% પર હતા ક્યુઓક્યુ બેઝિસ પર, ત્યાંથી વધી અને 2.02% પર પહોંચતા દેખાયા છે. અને નેટ એનપીએમાં પણ એક વધારો જોવા મળતો દેખાયો છે. બીજી બાજુ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એક જે 4.26% પર હતા તેની સામે 4.25% પર આવતા દેખાયા છે. તો ફોકસ રાખવાનું રહેશે. અને પ્રોવિઝન ખાસ કરીને આપણને વધતા દેખાયા છે, 1050 કરોડની આસપાસ પહોંચ્યા છે. અહીંયા પણ સારા પરિણામ એટલા માટે કહી શકાય, કારણ કે 9 ત્રિમાસિકમાં જે ગ્રોસ એનપીએ છે તે પહેલીવાર આપણને વધતા દેખાયા છે. તો ઇન્ડસઇન્ડ બેંકમાં પણ એક અનુમાન કરતાં નબળા પરિણામ આપણને જે રીતે આવતા દેખાયા છે, ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. સૌથી પહેલાં સિટીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે બાયકોલ આપ્યો છે 2010 પ્રતિશેરના લક્ષ્ય સાથે. અને સીએલએસએની વાત કરી લઈએ તો અહીંયા પણ તેઓ આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે 1800 પ્રતિશેના લક્ષ્ય સાથે. બર્નસ્ટેન આઉટ પરફોર્મ કોલ છે 1800 પ્રતિશેના લક્ષ્ય તેમણે પણ આપ્યા છે. તો ઇન્ડસઇન્ડ બેંક માટે પણ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. બીજો એક કાઉન્ટર ફાર્મામાંથી ડોક્ટર રેડ્ડીઝનું છે. અહીંયા પણ જે રીતે પરિણામ આવતા દેખાયા છે, પ્રોફિટ 0.8% ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. સામે આવક 13.9% આપણને વધતી દેખાય. એબિટાની વાત કરી લઈએ તો એક ફ્લેટ કામકાજ 1.1% કંપનીના એબિટા વધ્યા છે. અને માર્જિન જે 29% પર હતા યર બેઝિસ પર, તે 28.2% પર આપણને આવતા દેખાયા છે. તો એક માર્જિન જે છે તે આમ ઘટ્યા છે, પણ અનુમાન હતું 27.4%, એની સામે આંકડો 28.2% પર આવતો દેખાયો છે. તો ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. અને બીજું એક જે બોર્ડે એક ને 5 શેરમાં વિભાજિત કરવાને મંજૂરી આપી છે ખાસ કરીને, તો એને કારણે એક ફોકસ ડોક્ટર રેડ્ડીઝ પર પણ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે ડૉક્ટર રેડ્ડીઝ પર. ન્યુટ્રલ રેટિંગ તેમણે આપ્યું છે. લક્ષ્યાંક 6625 પ્રતિશેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને કોર માર્કેટમાં આ રોબસ્ટ પર્ફોમન્સના કારણે ઓવરઓલ રેવન્યુ અને એબિટા જે છે તે આપણને Q1માં વધતા દેખાયા છે, પણ ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે, ફોકસ રાખવાનું રહેશે. એસબીઆઈ કાર્ડની નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે, કારણ કે પ્રોફિટ 0.2% વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. આવક 11.4
ટકા ખાસી એવી વધતી દેખાઈ રહી છે. ગ્રોસ એનપીએની વાત કરી લઈએ, ત્યાં એક ક્યુઓક્યુ બેઝિસ પર વધારો છે, નેટ એનપીએમાં પણ એક ઉછાળો આપણને જોવા મળતો દેખાયો છે. તો ખાસ ફોકસ એસબીઆઈ કાર્ડ પર પણ રાખવાનું રહેશે, અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને સ્ટોક બતાવશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો બર્નસ્ટેન સૌથી પહેલાં અંડરપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે, 600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ તેમના તરફથી આવી રહ્યા છે. નોમુરાની વાત કરી લઈએ તો તેમણે રિડ્યુસ કોલ કર્યું છે અને લક્ષ્યાંક 625 પ્રતિ શેરના આપ્યા છે. જેફરીઝ તરફથી હોલ્ડ કોલ કરવામાં આવ્યો છે, 735 પ્રતિ શેરના લક્ષ તેમણે પણ અહીંયા લક્ષ્ય જે છે ઘટાડ્યા છે. અને છેલ્લે સીએલએસએ તરફથી પણ હોલ્ડ રેટિંગ, અહીંયા પણ તેમણે લક્ષ્ય ઘટાડ્યા છે, 750 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. તો એક નેગેટિવિટી થોડી ઘણી એસબીઆઈ કાર્ડ બતાવી શકે છે, જે રીતે પરિણામ આવ્યા છે અને બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. છેલ્લે મારા તરફથી પીએનબીની વાત કરી લઈએ તો અહીંયા પણ પરિણામનું રિએક્શન જોવા મળશે, કારણ કે પ્રોફિટ કંપનીનો 1.59 ગણો આપણને વધતો દેખાયો છે, જે 1255.4 કરોડ પર હતો ત્યાંથી યર ઓન યર બેઝિસ પર વધી 3251 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. એનઆઈઆઈમાં 10.2% વધારો છે. નેટ એનપીએ ગ્રોસ એનપીએની વાત કરી લઈએ તો નેટ એનપીએ જે છે તે આપણને વધતા દેખાયા છે અને ગ્રોસ એનપીએ જે છે તે આપણને થોડા ઘણા ક્યુઓક્યુ બેઝિસ પર ઘટતા દેખાયા છે. પ્રોવિઝન જે છે તે પણ આપણને એક સુધરતા જોવા મળતા દેખાયા છે ખાસ કરીને, તો ફોકસ રાખવાનું રહેશે પીએનબી માટે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ છે પીએનબી માટે. તેમણે અંડરવેઇટ કોલ આપ્યો છે, લક્ષ્યાંક વધારી અને 80 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે એનઆઈઆઈ જે છે તે મોટા ભાગે ઇનલાઇન રહેતા દેખાયા છે અનુમાન મુજબ, અને જે રીતે એવરેજ બીએસ ગ્રોથ હતો ખાસ કરીને, એને કારણે આપણને એનઆઈઆઈ વધતા દેખાયા છે. તો ખાસ ફોકસ પીએનબી માટે પણ રાખવાનું રહેશે. તો નીરજ, આ બધા સ્ટોક ખાસ કરીને દિગ્ગજ પ્રાઇવેટ કંપનીઓના જે રિઝલ્ટ આવ્યા છે, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ડોક્ટર રેડીઝના પરિણામ આવ્યા છે, અહીંયા નજર રહેશે. ડેફિનેટલી મારી પાસે પણ હું શરૂઆત રિઝલ્ટથી જ કરીશ. તો આપણે એનટીપીસીથી શરૂઆત કરીએ તો એનટીપીસીના અગર સ્ટેન્ડલોનો નંબર્સ પર અગર નજર કરીએ છીએ તો અનુમાનથી પણ નંબર ખૂબ જ સારા આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો 11% આપણને નફો વધતો જોવા મળ્યો છે અને 4511 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 3.5% ગ્રોથ જોવા મળ્યો છે અને 44419 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એબિડાના ફ્રન્ટ પર નજર કરીએ તો અહીંયા પણ આપણને સારો ગ્રોથ જોવા મળ્યો છે, 11369 કરોડની સામે 12466.7 કરોડ પર આપણને એબિટાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને વાય ધોરણે આ બધા નંબર્સ છે, પરંતુ માર્જિનના ફ્રન્ટ પર આપણને મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે, 29% સામે 28% પર આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે, જેના અનુમાન 28.4% હતું. ત્યારબાદ પાવર ગ્રીડ પર નજર કરીએ, અહીંયા નંબર્સ આપણને ખરાબ આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો આપણને લગભગ 3.7% ઘટાડો જોવા મળ્યો છે અને 3412 કરોડ પર નફો આવતા જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 1.7% ઘટાડો જોવા મળી રહ્યો છે. આબેડાના ફ્રન્ટ પર નજર કરીએ તો 9099 કરોડની સામે 2.9% ઘટીને 8744 કરોડ પર આબેડા આવતા જોવા મળ્યા છે. અને માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને દબાણ જ જોવા મળ્યું છે, 87.9% સામે આપણને 86.9% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. અને અનુમાનથી પણ આ બધા જ રિઝલ્ટ આપણને ખરાબ આવી રહ્યા છે, એટલે ડેફિનેટલી આજે પાવર ગ્રીડ પર એક આપણને મોટી રિએક્શન જોવા મળી શકે છે. આરએસીના નંબર્સ પર નજર કરીએ, અહીંયા આગળ નફાના ફ્રન્ટ પર નજર કરીએ છીએ તો લગભગ આપણને 14.7% આપણને ઉછાળો જોવા મળ્યો છે અને 3442.5 કરોડ પર નફો આવતો જોવા મળ્યો છે. એનઆઈના નંબર્સ પર નંબર કરીએ તો ત્યાં પણ લગભગ 31.5% આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. પ્રોવિઝન્સના નંબર્સ પર નજર કરીએ છીએ તો પ્રોવિઝન અહીંયા આપણને વધતા જોવા મળ્યા છે, 319.5 કરોડની સામે ઇયરલી આપણને 472.6 કરોડના નંબર્સ આવતા જોવા મળ્યા છે, એટલે એક નેગેટિવ નંબર્સ કહી શકાય. સીઆરએઆર પર નંબર નજર કરીએ તો ત્યાં આપણને એક વાય ધોરણે ઉછાળો જોવા મળ્યો છે, 25.78% સામે 27.6% પર નંબર્સ આવતા જોવા મળે છે. ક્રોસ એનપીએ નેટ એનપીએ નંબર્સ પર નજર કરીએ તો ત્યાં આપણને એનપીએ બંને જ નંબર્સ આપણને ઘટતા જોવા મળ્યા છે, ગ્રોસ એનપીએ 2.71% સામે 2.61% પર આવ્યા છે. અને એનપીએ પર નજર કરી છે નેટ એનપીએ તો તે 0.86% સામે 0.82% પર આવ્યા છે ક્યુઓક્યુ ધોરણે, એટલે એમ કહી શકાય કે એનપીએના નંબર્સ સારા આવી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ઇન્ડિગો પર, તો ઇન્ડિગોના પરિણામ જે છે તેમાં નફાના ફ્રન્ટ પર થોડું ઘણું દબાણ જોવા મળ્યું છે, પરંતુ ઓવરઓલ નંબર સારા છે. નફો 12% આપણને ઘટતો જોવા મળ્યો છે, પરંતુ આવકના ફ્રન્ટ પર આપણને લગભગ 17% ગ્રોથ જોવા મળ્યો છે અને 19571 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. આબેડાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં આપણને 4% આપણને ઉછાળો જોવા મળ્યો છે અને 5160 કરોડ પર આપણને આબેડા આવતા જોવા મળ્યા છે. આબેડા માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં એક મામૂલી
રહેલી દબાણ છે 29.8% સામે આપણને 26.4% પર આપણને માર્જિન્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ કંપનીના ક્વાર્ટર વનમાં ASK જે છે ત્યાં 11% આપણને ઉછાળો જોવા મળ્યો છે અને તે 36.3 બિલિયન પર આપણને, એટલે ખાસ કરીને અવેલેબલ સીટ કિલોમીટર્સ છે તે આપણને આ નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ કંપનીના ક્વાર્ટર વનના એલ છે તેમાં પણ એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. 1.3% તે વધીને 5.24% પર આપણને રહેવા જોવા મળ્યા છે. અને કંપનીની અગર કોન્કોલની વાત કરીએ છીએ ત્યાં પણ એક પોઝિટિવ કમેન્ટ્રી આપણને જોવા મળી છે, જેમાં ખાસ કરીને મેનેજમેન્ટને ગ્રોથનો નવો ફેઝ શરૂ થવાની પણ તેમને અપેક્ષા છે. FY25માં સિંગલ ડિઝિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. 26ની શરૂઆતમાં પણ તેવું કહેવું તેમનું માનવું છે કે જે ગ્રાઉન્ડિંગ પ્લેનની સંખ્યા છે તે ઘટી શકે છે. તે સાથે તેમને એ પણ જણાવ્યું છે કે ક્વાર્ટર વનની ડિલિવરી જે છે તે 7 એરક્રાફ્ટની ડિલિવરી થઈ ચૂકી છે, જેમાં 8 એરક્રાફ્ટ જે છે તેઓ લીઝ પર લેવાના છે. સાથે તેમને એ પણ જણાવ્યું છે કે કતર રૂટ પર તેમને 6 એરક્રાફ્ટ છે તેને પણ તેમને લીઝ પર લઈ દીધા છે અને કંપનીએ 970થી વધુ પ્લેન્સ છે તેમનો પણ તેમને ઓર્ડર આપ્યો છે. એટલે કહી શકાય કે એક પોઝિટિવ કમેન્ટ્રીની અસર કદાચ આજે માર્કેટ પર આપણને જોવા મળી શકે ઇન્ડિગોમાં ખાસ કરીને. અને બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ અહીંયા પણ આપણને ગોલ્ડમેન સેક્સ તરફથી બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે અને અહીંયા લક્ષ્યાંક તેમને 4,800 રૂપિયા પ્રતિ શેર તેમને વધાર્યા છે. ત્યારબાદ MCX પર નજર કરીએ અહીંયા પણ પોઝિટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો 26% ગ્રોથ છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ 29.4% ગ્રોથ જોવા મળ્યો છે. એબિટાના નંબર્સ પર નજર કરીએ ત્યાં પણ 30% ગ્રોથ સાથે તે 132.6 કરોડ પર આપણને એબિટા આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ તો 56.3% સામે આપણને 56.6% પર QOQ ધોરણે આ નંબર્સ આપણે અત્યારે જોઈ રહ્યા છે. પોઝિટિવ નંબર્સ છે એટલે સારું આપણને રિએક્શન માર્કેટ ઓપનિંગ બાદ જોવા મળી શકે. ત્યારબાદ અન્ય રિઝલ્ટ્સ પર નજર કરી લઈએ. આજે ઘણી બધી કેશ કંપનીઓ છે જેના પરિણામ આવી ગયા છે તેના પર ખાસ નજર રહેશે, જેમાં ખાસ કરીને જોઈ લઈએ તો અનંતરા છે, કેન્સટેક છે, KEC ઇન્ટરનેશનલ છે, ઝેન ટેકનોલોજી છે, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. આ ઘણું લાંબુ લિસ્ટ છે જેના ક્વાર્ટર વનના દરેકના રિઝલ્ટ્સ આઉટકમ થઈ ગયા છે. દરેક પર આપણને એક સારું એવું રિએક્શન આજે માર્કેટ ઓપનિંગ બાદ જોવા મળી શકે છે. ત્યારબાદ હેડલાઇન્સવાળા સમાચાર પર નજર કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે કે પ્રમોટર્સ જે છે પ્રમોટર્સ પાસેથી અલ્ટ્રાટેક સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટનો 32.72% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરવા જઈ રહ્યા છે. અને પ્રમોટર જે છે તે એન શ્રીનિવાસમ પુરી તેમની પાસેથી તેઓ 28.42% હિસ્સો તેઓ વેચવા જઈ રહ્યા છે, જે અલ્ટ્રાટેક સિમેન્ટ તેમની પાસેથી લઈ રહ્યા છે. અને બાકીનો જે હિસ્સો છે તે બીજા અન્ય પ્રમોટર્સ પાસેથી તેઓ લેશે. અને લગભગ 390 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 3,954 કરોડમાં આ ડીલ થઈ શકે છે. અને લગભગ $110 પ્રતિ ટનના એટલે કે EV ટન પર આ ડીલ થવાની અપેક્ષા અત્યારે હાલમાં આપણને જોવા મળી રહી છે. અને સાથે એ પણ જણાવી દઉં કે 390 રૂપિયા પ્રતિ શેરના ભાવ પણ ઉપર ઓફર જે છે તે પણ આવશે. અને આપણે જોયું છે કે જૂનમાં પણ અલ્ટ્રાટેક સિમેન્ટે ઇન્ડિયા સિમેન્ટમાં 22.77% હિસ્સો તેમને ખરીદ્યો હતો અને તેમને RK દમાણી પાસેથી આ હિસ્સો ખરીદ્યો હતો અને તેમને 268 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર તેમનો આ સોદો થયો હતો. અને ઇન્ડિયા સિમેન્ટની જે કુલ ક્ષમતા જે છે તે 14.45 MTPA છે. એટલે પોઝિટિવ સમાચાર છે. હવે જોવાનું છે કે આ હેડલાઇન્સ જે સમાચાર છે તેનું બજાર કેવી રીતે રિએક્શન આપે છે. એટલે આજે પૂરું સિમેન્ટ સેક્ટર આજે ખાસ કરીને ફોકસમાં રહેશે અને અલ્ટ્રાટેક સિમેન્ટ પર આજે ખાસ નજર રહેશે. અને છેલ્લા ન્યૂઝ પર નજર કરી લઈએ તો આદિત્ય બિરલા ગ્રુપ જે છે તે જ્વેલરી સેગમેન્ટમાં હવે તેઓ એન્ટ્રી કરી રહ્યા છે. અને ખાસ કરીને તેઓ ઇન્દ્રિયો બ્રાન્ડના નામથી તેઓ રિટેલ જ્વેલરી કારોબારમાં તેઓ એન્ટ્રી કરશે. અને 5 વર્ષમાં કંપનીને 5,000 કરોડના રોકાણની પણ તેમને વાત કરી છે. અને કંપનીને 5 વર્ષમાં લગભગ 15% ગ્રોથ સાથે આવા એક ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને 40% જે સ્ટોર્સ છે તેઓ મોટા ફોર્મેટમાં તેઓ ઓપન કરશે. એટલે આ પણ એક સમાચાર છે. અને જ્વેલરી માર્કેટમાં પણ આજે આપણને એક સારી એવી ફાઇટ આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે ટાઇટન જેવા કાઉન્ટર્સ જે છે તે આજે ખાસ રડારમાં રહેશે. એટલે નીરજ, મેં અને આરતી આજે ઘણું લાંબુ લિસ્ટ આપની સામે પ્રેઝન્ટ કર્યું છે અને ડેફિનેટલી બેંક્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ્સ અને જ્વેલરી કંપનીઓ જે આ ખાસ ફોકસમાં રહેશે.